વધુ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં એટીએસએ મોટો દરોડો પાડ્યો છે। એટીએસને મોટું ઓપરેશન હાથ ધર્યું છે। રાજકોટમાં ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન હાથ ધર્યું છે। આતંકી સંગઠન સાથે જોડાયેલા ત્રણ ઇસમોની ધરપકડ કરી છે। સોની બજારમાં કરતા હતા આ ત્રણે ઇસમો કામ। ત્રણેયને સોંપાયું હતું અલકાયદાના પ્રચારનું કામ। मूल वेस्ट बंगाल ना रहवासी होवानी माहिती हाल सामे आवी रही छे। छेल्ला 6 महीनाथी आप लोको सोनी बजार मा काम करता होवानी माहिती पण सामे आवी रही छे। एटीएसए एक पिस्टल अने 10 कारतूत पण कब्जे कर्या छे। अमन अब्दुल सुफर सेफ नवाज नामना आ त्रण आतंकी झड़पाई चुक्या छे। त्रणेयने सोंपायुं हतुं अलकायदाना प्रचारनुं काम। मूळ वेस्ट बंगाळना रहेवासी होवानुं पण सामे आवी रह्युं छे। राजकोटमां एटीएसए मोटुं ऑपरेशन हाथ धर्युं छे, जेमां त्रण लोकोनी धरपकड़ करवामां आवी छे। आतंकी संगठन साथे आ त्रण लोको जोडाया होवानी माहिती मळी रही छे। सोनी बजारमां आ त्रणेय इसमो काम करता हता। छेल्ला 6 महीनाथी आ लोको सोनी बजारमां काम करता हता। વધુ વિગત માટે આપણી સાથે સત્યમ જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, જે હાલ રાજકોટમાં એટીએસએ દરોડા પાડ્યા છે અને મોટું ઓપરેશન હાથ ધર્યું છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી, એટીએસ ગુજરાત એટીએસનું એક સૌથી મોટું ઓપરેશન આજે પાર પાડવામાં આવ્યું છે। એટીએસ દ્વારા રાજકોટની સોની બજાર છે કે ત્યાં રેડ પાડવામાં આવી હતી અને ખાસ કરીને જે અલકાયદા જે પ્રવૃત્તિ હોય તેના વિરુદ્ધ એટીએસ છે કે તે ઓપરેશન કરતી હોય છે। આવું જ એક ઓપરેશન, સફળ ઓપરેશન એટીએસ દ્વારા પાર પાડવામાં આવ્યું છે। સોની બજારનો આ જે વિસ્તાર છે, સૌજીભાઈની શેરી, કે જ્યાં આ ત્રણ માળીઓ જે બિલ્ડિંગ છે કે તેમાં આ ત્રણ અલકાયદા સાથે, આતંકવાદી અલકાયદા સાથે જોડાયેલા ત્રણ જે ઇસમો છે કે તેની ધરપકડ છે કે તે એટીએસ પોલીસ દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 6 મહિનાથી આ જે ત્રણ આરોપી છે કે તે અહીં કામ કરતા હતા। સૌથી મહત્વનો પ્રશ્ન છે કે તે કોઈને ભડક પણ ન પડે તે પ્રકારે લોકોનો વિશ્વાસ જીતીને અહીં કામ કરતા હતા। પોલીસે હાલ આ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે। તેમની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ છે કે તે પણ ઝડપ્યા છે। અને મહત્વની વાત એ છે કે અન્ય જે 8 લોકો છે, કુલ કહી શકાય કે 11 લોકોની અટકાયત કરવામાં આવી છે। અન્ય જે 8 લોકો છે કે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે આ જે ત્રણ વ્યક્તિઓ છે કે તેની સાથે કઈ સંપર્કમાં હતા। સાથોસાથ મહત્વનું વાત એ છે કે આ જે ત્રણ આતંકવાદી જે પકડાયા છે તેમાં મહત્વનું એ છે કે આ કયા કયા લોકો સાથે સંપર્કમાં હતા, કારણ કે તેમને જે કામ અલકાયદા દ્વારા જે સોંપવામાં આવ્યું હતું કે આતંકવાદનો પ્રચાર કરવો, ત્યારે આ 6 મહિનાથી કોના કોના લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા, કઈ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ રાજકોટમાં હાથ ધરી હતી। કારણ કે સોની બજારનો આ વિસ્તાર એવો છે કે જે ભીડવાળો વિસ્તાર રહેતો હોય છે, અહીં કોઈ પણ ગેર વ્યક્તિને આઇડેન્ટિફાય કરવું તે ખૂબ જ મુશ્કેલ લોકો માટે પણ થઈ જતું હોય છે અને પોલીસ માટે પણ થઈ જતું હોય છે। કારણ કે અહીં એટલા પ્રકારના જે વેપારી રહે છે, કારીગરો રહે છે, અને આ જે કારીગરો અહીં જે કામ કરતા હોય છે, માત્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહારના જે રાજ્યો છે કે ત્યાંથી કામ કરવા માટે આવતા હોય છે, એટલે આઇડેન્ટિફાય કરવું આ વિસ્તારમાં ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે। અને આ તકનો ફાયદો ઉઠાવીને આ જે ત્રણ શખ્સો છે કે એવા વિસ્તારમાં આવ્યા કે જ્યાં તેને આઇડેન્ટિફાય ન થઈ શકે, લોકો તેમને ઓળખી ન શકે, આ જ વિસ્તારનો ફાયદો તેમને ઉઠાવીને આ જે બિલ્ડિંગ છે કે તેમાં તે કામ કરતા હતા, આપણી સાથે જે વેપારીઓ છે તે જોડાયા છે, ખૂબ જ ભીડવાળો આ વિસ્તાર, અને અહીં જે આવા જે વ્યક્તિઓ છે કે તેની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ થઈ જતી હોય છે, કારણ કે દરેક રાજ્યમાંથી અહીં વેપારીઓ કારીગરો છે તે કામ કરતા હોય છે, શું કહેશો? એના માટે જે બધા લોકો બહારથી જે કામ કરવા માટે આવે છે કારીગર લોકો, એ લોકોને આપણે કાંઈ પણ નામ એક નામના ન હોય, લોકોના 4-5 નામ અલગ અલગ હોય છે। એકવાર હિન્દુ નામ બોલીએ, એકવાર મુસલમાનનું નામ બોલીએ, એટલે કોઈ વસ્તુને વેરિફિકેશન થતી હોતી નથી, ફર્સ્ટ પોઈન્ટ। સેકન્ડ પોઈન્ટ કે કોઈ વેપારીને પણ કોઈનો રસ નથી અને પ્રશાસનને કોઈનો રસ નથી, આ લોકો કઈ રીતે શું છે એમ, કોઈ વસ્તુનો કોઈ પણ કોઈ બિઝનેસ હોય તો એને કોઈ પણ વેરિફિકેશન આવે, મને કે અમને સોની છે, અમારું લાઇસન્સ હોવું જોઈએ, મારી દુકાનનું નામ આ છે, મારું નામ આ છે, મારા બધા સાહિત્ય બધા, મારા મોબાઈલ નંબર, આઈડી પ્રૂફ, બધું મારું ત્યાં પોલીસ સ્ટેશનમાં બધું હોવું જોઈએ। આ કારીગરો કેક રોજગારને લઈને ઓછા પગારે કામે જોડાતા હોય છે અને આ તકનો ફાયદો કેટલાક વેપારીઓ ઉઠાવતા હોય છે અને પોલીસને જાણ નથી કરતા, એવું પણ માની શકાય? એમાં એવું છે કે ઓછી મજૂરીમાં કામ કરે ને પછી છેલ્લે આખા વર્ષનો હિસાબ કરે અને જે હોય કરતા 10-20 ગણું લઈને જતો રહે, પછી છેલ્લે વેપારી રાતા ભાણીએ રોવે છે, આ વર્ષોથી ચાલ્યું આવે છે, તો પણ એ લોકો ટ્રસ્ટ કર્યા વગર છૂટકો નથી આ લોકોને, કારણ કે શું છે કે એક જ વસ્તુ શોર્ટકટ કે લોભીનો ધન ધૂતા રખાય। આપ પણ આ વિસ્તારમાં છો,
દરેક લોકોથી ક્યાંક પરિચિત હશો, કારીગરો હોય, વેપારીઓ હોય. આ જે ત્રણ શખ્સો જેને એટીએસે ઝડપી પાડ્યા છે, તમને ક્યારેક મળ્યા પણ છે? ક્યારે એવું વિચાર્યું હશે કે અલકાયદા સાથે જોડાયેલા લોકો? ના, અહીંયા કોઈ વ્યક્તિના ચહેરા ઉપર એવી છાપ હોતી નથી કે આતંકવાદી છે કે શું છે, એના મનસુબા શું છે, એના મનની અંદર શું ચાલી રહ્યું છે એ તો કોઈ જાણી શકતું નથી. રાજકોટની સોની બજાર એ તો સમગ્ર વિશ્વની અંદર આજે જ્યારે એક ખ્યાતિપ્રાપ્ત નામના ધરાવતી સોની બજાર છે, અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં સોના ચાંદીના ઘરેણાઓનું ઉત્પાદન થતું હોય અને હજારો લોકોને જ્યારે રોજીરોટી મળતી હોય, બંગાળી કારીગરો આમાં મોટી સંખ્યામાં હાજર હોય. મોકસ્થી, હું આપને આ જે વિસ્તાર છે કે તે બતાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે જે રીતે હું આપને બતાવી દઉં કે આ સોની બજારનો આ જે વિસ્તાર છે અને ખૂબ જ ભીડવાળો આ વિસ્તાર રહેતો હોય છે અને અહીં કેટલી પણ દુકાનો જે સોની વેપારીઓની છે તે આવેલી છે. હું સૌ પ્રથમ આપને આ જે શેરી, જે સૌજીભાઈની શેરી છે કે તે બતાવીશ અને આ જે સોની બજારમાંથી મુખ્ય એન્ટર થવાની આ જે શેરી છે અને આ જ શેરીમાં અનેક જે વેપારીઓ છે કે તેની નાની મોટી જે દુકાનો છે કે તે આવેલી છે. ખાસ કરી આ જે ત્રણ વ્યક્તિઓ જે અલકાયદા સાથે જોડાયેલા જે લોકો હતા, જે ત્રણેય જે વ્યક્તિઓ છે કે તે આ શેરીમાંથી તેની દિન રૂટીન એટલે કે જે રૂટીન કામગીરી હતી તે અહીંથી જ પસાર થતી હતી અને તેને આઈડેન્ટિફાઈ કરવા ખૂબ જ મુશ્કેલ લોકો માટે પણ થઈ જતું હતું. કોઈને વિશ્વાસ પણ ન આવે કારણ કે આ અલકાયદા સાથે જોડાયેલા લોકો, જે રીતે એક વેપારીએ જણાવ્યું કે જ્યારે અહીં કોઈ પણ કારીગર કામ કરવા આવે ત્યારે તેના ત્રણ નામ સામે આવતા હોય છે, જે તેના વતન રહેતો હોય ત્યારે તેનું નામ અલગ હોય છે, અહીં કામ કરવા આવે ત્યારે તેનું નામ અલગ હોય છે. તો આ જે કારીગરો હોય કે તે તકનો ફાયદો ઉઠાવે, વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં પડી જતા હોય છે. પરંતુ મોટી બેદરકારી જે વેપારીઓની છે તે કહી શકાય, કારણ કે કોઈ પણ કારીગર જ્યારે દુકાનમાં કામ કરવા માટે આવે ત્યારે તેનું વેરિફિકેશન કરવું છે તે જરૂરી છે. જો વેરિફિકેશન કરવામાં આવે તો તેની સાચી ઓળખ છે તે ખબર આવે, પરંતુ અત્યારના સમયમાં કોઈ પણ વેપારી છે કે તે વેરિફિકેશન કરતા નથી અને વેરિફિકેશન ન કરતા હોવાના કારણે ઘણીવાર આજે ચોરીની ઘટના સામે આવતી હોય છે, લૂંટની ઘટના સામે આવતી હોય છે અને આ પ્રકારની ઘટના છે કે તે સામે આવતી હોય છે તેનું મૂળ ને મૂળ કારણ છે કે આ છે કે જે વેરિફિકેશન જે થવું જોઈએ તે વેરિફિકેશન નથી થતું. આ જે બિલ્ડિંગ છે ખૂબ જ ઝૂલવાણી બિલ્ડિંગ છે અને ખાસ કરીને અહીં જે હાઈ પ્રોફાઇલ જે બિલ્ડિંગો છે તે પણ આવેલી છે, હાઈ પ્રોફાઇલ જે મોટી મોટી વેપારીઓની દુકાન છે તે પણ આવેલી છે. પરંતુ ખાસ કરીને આ જે આતંકવાદી છે કે તેમને ટાર્ગેટ, જે અલકાયદા સાથે જોડાયેલા ત્રણ જે શખ્સો છે કે તેને ટાર્ગેટ એવી બિલ્ડિંગ કરી કે ખૂબ જ ઝૂલવાણી બિલ્ડિંગ છે, આ પણ એક મહત્વની વાત છે. કારણ કે હાઈ પ્રોફાઇલ બિલ્ડિંગમાં જે લોકો છે તેને ક્યાંક ઓળખી જાય, તે લોકો સાથે ચહેલપહેલ ન કરી શકે તેનું હોઈ શકે અને આ જ રીઝનના કારણે આ જે ત્રણેય અલકાયદી જે લોકો છે કે તેમને આ ઝૂંડવાણી જે બિલ્ડિંગ છે તે ટાર્ગેટ બનાવી હતી અને આ જ બિલ્ડિંગને ટાર્ગેટ બનાવીને આ જે ઝૂંડવાણી જે બિલ્ડિંગ છે કે તેમાં કામ કરતા હતા. છેલ્લા છ મહિનાથી આ જે ત્રણેય શખ્સો અલકાયદે સાથે જોડાયેલા છે તે કામ કરતા હતા. સૌથી મહત્વની વાત, જ્યારે પણ આ બિલ્ડિંગમાં પ્રવેશ કરીએ, હું આપને આ બિલ્ડિંગમાંથી આવ્યો, અહીં કોઈ સીસીટીવી નથી. એક મહત્વનું વાત છે કે આ જે બિલ્ડિંગ છે દુકાનોમાં સીસીટીવી છે, પરંતુ આ જે શેરી છે કે શેરી ખૂબ નાની હોવાને કારણે આ જે ગેટ છે, કારણ કે આ બિલ્ડિંગનો આ મુખ્ય ગેટ જે એન્ટર થવાનો આવે છે, જનરલી જ્યારે પણ બિલ્ડિંગ કોઈ પણ સોની બજારમાં હોય છે એની દુકાનની બહાર સીસીટીવી લગાડવામાં આવતો હોય છે, પરંતુ આ જે ગેટ છે આખો જે ગેટની આસપાસ ક્યાંય પણ સીસીટીવી કેમેરો છે કે તે લગાડવામાં આવ્યો નથી. જે સીસીટીવી ફૂટેજ છે કે તે સામે લગાડવામાં આવ્યું છે, પરંતુ આ જે ગેટ છે, સાથોસાથ હું આપને અંદર લઈ જવાનો પણ પ્રયાસ કરીશ, આ જે ગેટ છે કે અહીં આ એક સીસીટીવી છે. તો મહત્વનું એ છે કે આ જે આતંકવાદી છે, જે આતંકવાદી સાથે જોડાયેલા આ જે ત્રણ શખ્સો છે કે તેને ટાર્ગેટ જૂની બિલ્ડિંગ કરી, કારણ કે જૂની બિલ્ડિંગમાં મોટા પ્રમાણમાં જે કારીગરો છે તે કામ કરતા હોય છે, ખૂબ જ લોકોની અવર જવર છે તે વધારે રહેતી હોય છે અને આ તકનો ફાયદો તેઓએ ઉઠાવ્યો હતો. હવે તપાસનો વિષય એ રહે છે કે આ જે ત્રણ શખ્સો છે કે કોના કોના સંપર્કમાં આવ્યા હતા, કારણ કે છેલ્લા છ મહિનાથી તેઓ રાજકોટમાં રહેતા હતા, ક્યાં ક્યાં વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતા. શું પ્રશ્ન એ છે કે આ ત્રણ વ્યક્તિઓ ઉપરાંત અન્ય પણ તેના કોઈ મિત્રો અહીં કોઈ અલગ જગ્યા ઉપર કામ કરે છે કે નહીં, તે પણ એક તપાસનો વિષય છે. જી જી સત્યમ, જે હાલ માહિતી મળી રહી છે એમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમની પાસેથી કારતૂસ અને પિસ્તોલ પણ મળી આવ્યા છે. તો શું આ કારતૂસ અને પિસ્તોલથી કોઈ લોકોને નુકસાન પહોંચાડ્યું છે અથવા તો કોઈ વેપારીઓને કોઈ નુકસાન પહોંચ્યું છે? જી, હજુ સુધી તપાસમાં એ કોઈ વિગત સામે નથી આવી, પરંતુ પોલીસ જ્યારે આ સમગ્ર મામલે પ્રેસ સંબોધશે ત્યારે વધુ વિગતો છે કે તે સામે આવશે. આ વ્યક્તિઓ છે કઈ રીતે અહીં રાજકોટમાં પ્રવેશ્યા, કઈ રીતે તેમને આ જે વેપારી છે કે તેનો સંપર્ક કર્યો, છ મહિનાથી જ્યારે તેઓ અહીં કામ કરતા હતા તો ક્યાં ક્યાં વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતા, શું તેમને કોઈ ઘટનાને અંજામ આપ્યો છે, નાની મોટી ઘટનાઓ છે કે તેને અંજામ આપ્યો છે કે કેમ, તે પણ એક તપાસનો વિષય છે. સૌથી મહત્વનું વાત એ છે કે જો આ ત્રણ વ્યક્તિઓ છેલ્લા છ મહિનાથી અહીં રહેતા હોય તો તેના કોઈ અન્ય જે મિત્રો છે કે જે અલકાયદા
સાથે જોડાયેલા જે લોકો હોય તે પણ હોઈ શકે છે, આ પણ એક તપાસનો વિષય છે. પરંતુ પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહેશે. પરંતુ મહત્વનું એ છે કે જ્યારે આ ત્રણ વ્યક્તિઓ ઝડપાય છે, જો અન્ય કોઈ તેના જો મિત્રો અહીં અલગ જગ્યા ઉપર છુપાયેલા હશે તો તે પણ એક તપાસનો વિષય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આ છ મહિનાથી આ જે લોકો અહીં કામ કરી રહ્યા હતા તો શા માટે તેઓ આઈડેન્ટિફાઈ ન થયા? એટીએસ પોલીસ જ્યારે અહીં પહોંચી તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખી અને નજરના કારણે આજે ત્રણેય વ્યક્તિઓ છે કે તે અત્યારે પોલીસ ગિરફ્તમાં છે. પરંતુ મહત્વની વાત એ છે કે આસપાસના ઘણા બધા લોકો, તેમની બાજુમાં પણ કેટલાક લોકો કામ કરતા હતા, આ જે વેપારી છે કે તેમને જે કામે રાખ્યા તે પણ તેની સાથે કાયમી જોડાયેલા હતા, તો શા માટે આ વ્યક્તિઓ છે કે તેની ઓળખ ન થઈ શકી? શું આ વ્યક્તિઓ અહીં અલગ રૂપ લઈને કામ કરતા હતા તે પણ વિષય છે. પરંતુ મહત્વનું વાત એ છે કે પોલીસ જ્યારે પ્રેસ સંબોધશે ત્યારે આમાં શું શું વિગતો છે કે તે બહાર આવે છે તે જોવું રહેશે. જી જી, આ ત્રણેય સમૂહ જે જગ્યાએ કામ કરી રહ્યા હતા સોની બજારમાં, શું એમનું કોઈ નિવેદન બહાર આવ્યું છે? હજી ચોક્કસથી હજુ સુધી આ જે પોલીસ છે કે તમામ જે શંકાસ્પદ જે લોકો છે કે તેની પણ અટકાયત કરવામાં આવી છે, તેની પણ અત્યારે હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ત્રણ વ્યક્તિઓ ઉપરાંત કુલ કહી શકાય કે આઠ અને એટલે કુલ 11 લોકોની જે અટકાયત છે તે કરવામાં આવી છે. આ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જે રીતે કહ્યું એમ કે એક પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ છે કે તે પણ મળી આવ્યા છે. હવે મહત્વનું એ રહે છે કે તેમનું જે રેસિડેન્સ એરિયા છે કે તેઓ ત્રણ એક સાથે રહેતા કે અન્ય અન્ય વિસ્તારમાં આ જે ત્રણ લોકો છે કે તે રહેતા, એક એ પણ એક તપાસનો વિષય છે. બીજી તરફ જે રેસિડન્ટ એરિયા છે કે ત્યાં કઈ પ્રકારની ગતિવિધિઓ કરાતી હતી, કારણ કે આતંકવાદી એટલે કે અલકાયદાની જે પ્રવૃત્તિ એટલે આતંકવાદનો ફેલાવો કરવાનો આ જે ટાર્ગેટ તેમને પ્રચાર છે તે કરવામાં આવ્યો હતો ને એ જ આધારે તેમને અહીં રાખવામાં આવ્યા હતા. તો આ ત્રણેય જે ઇસમો છે એ અહીંયા વેશપલટો કરીને રહી રહ્યા હતા, પોતાનું નામ બદલીને રહી રહ્યા હતા. તો શું આમાં તંત્રની બેદરકારી છે કે પછી જે સોની બજારના માલિકો છે એમની બેદરકારી છે? ચોક્કસથી ગુજરાતીમાં એક કહેવત છે કે એક હાથે તાળી ન વાગે. વાક કહેવામાં આવે તો બધા લોકોનો વાક છે, કારણ કે માત્ર વેપારીનો નહીં પોલીસ તંત્રનો પણ વાક છે, વેપારીનો પણ વાક છે અને સાથોસાથ તેની આસપાસ જેના જે મિત્રો જે એની બાજુમાં બેસીને કામ કરતા તે પણ કે કેટલા જવાબદાર છે. કારણ કે આ છ મહિનાથી આતંકવાદી જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિ કરી રહ્યા હતા કોઈને પણ ભડક છે કે તે ન પડી હતી અને પોલીસ અંતે તેમના મનસુબો છે કે તેમને કામયાબ ન થવા દીધા અને એટીએસ પોલીસ છે કે તેમની અટકાયત કરી. અહીં કેટલા પણ લોકો છે, આ તમામ જે લોકો અહીં જે નજરે પડી રહ્યા છે, કેટલાક વેપારીઓ છે, કેટલાક જે કારીગરો છે કે જે અન્ય અન્ય રાજ્યો જે છે ગુજરાત બહારના કે ત્યાંથી અહીં કામ કરવા માટે આવ્યા છે, એ જ રીતે આ ત્રણેય જે શખ્સો છે કે તે અહીં પોતાનું જે નામ ચહેરો બદલાવીને આ જે ત્રણેય વ્યક્તિઓ છે કે તે અહીં કામ કરી રહ્યા હતા અને ત્રણેય જે શખ્સો છે કે તેની અત્યારે હાલ પોલીસ દ્વારા અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી જી, તો આ સમગ્ર મામલે ઘરના માલિકોનું કોઈ નિવેદન સામે આવ્યું છે? જી, હજુ સુધી પોલીસ એ જ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. સૌપ્રથમ પોલીસે જ્યારે આ ત્રણેય વ્યક્તિઓને ઝડપાય, આજ વહેલી સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ત્રણેય શખ્સો જ્યારે અહીં પહોંચી ગયા ત્યારબાદ છે પોલીસની ટીમ જે ટીમ છે અને સીસીટીવી જે ફૂટેજ આવ્યા તેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે જે એટીએસ પોલીસ આવી રહી છે કે તેને પણ વેશપલટો કર્યો હતો, તે પણ એક કારીગરના રૂપમાં વેશપલટો કરીને અહીં પહોંચી હતી, જેથી કરીને આ ત્રણેય શખ્સો છે કે તેને ભડક ન પડે કે પોલીસ છે કે તેમના સુધી પહોંચી છે. પોલીસે તેમની જે અટકાયત છે કે આ સ્થળે એટલે કે જે જ્યાં તેઓ કામ કરી રહ્યા હતા ત્યાંથી જ કરી છે. અત્યારે હાલ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમનું જે રેસિડેન્ટ એરિયા છે કે ત્યાં પણ પોલીસ પહોંચશે અને ત્યાં પણ તપાસ છે કે તે હાથ ધરવામાં આવશે. જી જી, તો ત્યાં જે વેપારીઓ જોડાયા છે તમારી સાથે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરો અને તમે તે લોકો શું કહી રહ્યા છે તે જણાવો. વેપારીઓની વાત કરવામાં આવે કે એક આ ઘટનાને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. વેપારીઓ, કેટલાક વેપારીઓ સામે આવી રહ્યા છે તો કેટલાક વેપારીઓ છે કે તે સામે નથી આવી રહ્યા. પરંતુ અહીં કેટલાક જે કારીગરો છે કે તે પણ જોડાયા છે અને કેટલાક કારીગરો છે કે તે પણ આ વિસ્તાર છે કે ત્યાં ઘણા વર્ષોથી કામ કરે છે અને કેટલાક જે વેપારીઓ છે કે તેમની જે દુકાનો છે કે તે પણ આવેલી છે. તમામ જે લોકો છે કે અહીં આપણી સાથે અન્ય એક વેપારી છે, આપની દુકાન આપનો વ્યવસાય આ વિસ્તારમાં છે. આ જે ત્રણ વ્યક્તિઓ પકડાયા ક્યારેક આપે એને છ મહિના દરમિયાન જોયા પણ હશે, વાત કરતા કઈ ચહેલ પહેલ કરતા, શું કહેશો? મેં તો નથી જોયા, પણ આવા ટાઈપના જે માણસો એના ઉપર પગલાં લેવા જોઈએ. જે કોઈ બહારગામથી આવતા એનો વેરિફિકેશન હવે જે પ્રોસેસ છે તે કરવી જોઈએ. તમે વેપારી છો, તમે કરો છો આ પ્રકારનું વેરિફિકેશન? એટલે અમે તો ગુજરાતી, અમારે એક જ છે કારીગર ગુજરાતી અહીંયાનો, એટલે એનું તો બધું અમારે વેરિફિકેશન કરેલું છે. આપ માનો છો કે અહીં ઘણા લોકો વેરિફિકેશન જે પ્રકારે કરવું જોઈએ તે નથી કરતા?
એટલે ઘણા કરતા હશે અને ઘણાને હજી થોડુંક એમાં ધ્યાન દેવાની જરૂર છે, બીજું કંઈ જો ધ્યાન રાખ્યું હોત તો આ પ્રકારની ઘટના ન બની. હા, ચોક્કસથી અહીં જે વેપારી છે કે તે પણ એક સ્પષ્ટ વાત કહી રહ્યા છે કે વેરિફિકેશન આ જ પોઈન્ટ છે કે જેના કારણે આ જે ગતિવિધિ છે કે તે સામે આવી છે. વેરિફિકેશન જે થવું જોઈએ તે વેરિફિકેશન નહોતું થયું અને આ વેરિફિકેશનના કારણે આ જે ત્રણેય જે લોકો છે કે તેને આ જ સેન્ટર છે તે પસંદ કર્યું, આ જગ્યા છે તે પસંદ કરી, કારણ કે ઘણા મોટા વેપારીઓ છે કે તે પૂરું વેરિફિકેશન કરતા હોય છે, તેનું બેકગ્રાઉન્ડ તપાસતા હોય છે, પરંતુ ઘણા એવા વેપારી હોય છે કે તે આવી કોઈ વાત ધ્યાનમાં નથી લેતા અને તેને તુરંત કામગીરી એટલે કે કામ ઉપર રાખી લેતા હોય છે. અને આ માનવામાં આવી રહ્યું છે કે આ જે ત્રણેય શખ્સો છે કે તેને સોની બજારમાં પહેલાં ક્યાંક રેકી કરી હશે કે કઈ જગ્યા એમના માટે બેસ્ટ હશે, કઈ જગ્યાએ એમના માટે વેરિફિકેશન નહીં થાય, તેમની આઇડેન્ટિફાઈ છે કે તેઓ આઇડેન્ટિફાઈ નહીં થાય એ જ જગ્યા છે કે તેઓએ આ પસંદ કરી હતી અને આ જ જગ્યા છે કે જેલા છેલ્લા છ મહિનાથી તેઓ અહીં કામગીરી કરી રહ્યા હતા. જી જી સત્યમ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. રાજકોટમાંથી અલકાયદાના આતંકી ઝડપાયાનો મામલો સામે આવ્યો છે. એટીએસ દ્વારા સોની બજારમાં કરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશન. ધ્રુવિલ મેન્ઝન ખાતેથી ઝડપાયા હતા આતંકવાદીઓ.